જસદણના વીરનગરની શિવાનંદ મિશન આંખની હોસ્પિટલમાં ચોંકાવનારી ઘટના બની. શિવાનંદ મિશન હોસ્પિટલમાં સારવાર લીધે દર્દીની આંખને અસર થઈ. શિવાનંદ મિશન ટ્રસ્ટ હોસ્પિટલ ફ્રીમાં આંખના ઓપરેશન કરતી હોવાનું પણ સામે આવ્યું છે. રાજકોટ અને ગાંધીનગરથી આવેલ આરોગ્યની ટીમે હોસ્પિટલમાં તપાસ શરૂ કરી. આરોગ્ય વિભાગે શિવાનંદ હોસ્પિટલમાં તપાસ કરી ઓપરેશન વિભાગ સીલ કર્યો. શિવાનંદ હોસ્પિટલમાં 30 દર્દીઓને ઓપરેશન કરવામાં આવ્યા હતા. સોમવારે 30 દર્દીમાંથી 10 જેટલા દર્દીઓમાં આંખની અસર થઈ. આંખની અસર થયેલ દર્દીને રાજકોટ ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા. આંખની અસર થયેલ દર્દીને જરૂર પડે ટ્રસ્ટ મદદ કરશે તેવું ટ્રસ્ટીએ જણાવ્યું હતું. ઓપરેશન બાદ દર્દીઓને અંધાપોનું ઇન્ફેક્શન લાગ્યું હોવાની પણ માહિતી સામે આવી. અશોક કુમાર કેશવલાલ મહેતા, એનું કારણ એ છે કે સોમવારે એટલે કે 23મી તારીખે 30 ઓપરેશન આ ઓપરેશન થિયેટરમાં હતા. જુદા જુદા જે ડૉક્ટરો છે MS એ ઓપરેશનો કરતા હતા. એમાં 4 ટેબલ ઉપર 30માંથી 10 જણાને અસર થઈ છે. એમાંથી એક દર્દી અમદાવાદ ગયા અને એને જઈને સિવિલમાં ફરિયાદ કરી, જેના ભાગરૂપે રાજકોટની ટીમ આવીને અહીંયા સિવિલ મારી ગયા અને કાલે અમદાવાદથી બધા આવ્યા હતા. આ સંસ્થા 1956થી એસ્ટાબ્લિશ થયેલી છે. જ્યારે સૌરાષ્ટ્રમાં કોઈ અંધત્વ નિવારણનું કામ નહોતા કરતા ત્યારે આ શિવાનંદ મિશન કામ કરી રહી હતી. ડૉક્ટર અધોરિયું સાહેબે આ બહુ સારી જનસેવાના ભાગરૂપે આ હોસ્પિટલના નિર્માણ માટે જે અને એ જ પગલે અત્યારે આ હોસ્પિટલ ચાલી રહી છે. અને અત્યાર સુધીમાં 2024 માર્ચ સુધીમાં 9,08,000 જેવા ઓપરેશનો થયા છે. જુદા જુદા વિભાગમાં અહીંયા કામ ચાલી રહ્યું છે. માનવ સેવાનું ઓપરેશનો જેના થાય છે એનો એક રૂપિયો પણ લેવામાં આવતો નથી. સાથે એમની આવેલા મહેમાન હોય કે એના કોઈ સગા હોય અને અહીંયા જમવાની વ્યવસ્થા છે. અહીંયા રોજ 1,000 કરતાં પણ વધારે એને જમવામાં આવે છે. માનવ સેવાનું કામ ચાલી રહ્યું છે. 56થી આ 2024 સુધી માનવ સેવાનું કામ કરી રહી છે. સંજોગો અનુસાર જે કંઈક બન્યું છે એનું ટ્રસ્ટીઓને અને ટ્રસ્ટને બહુ દુઃખ છે અને એ દુઃખ નિવારવા માટે પ્રયત્નશીલ છે અને જરૂર પડે સઘન સારવાર પોતાના ખર્ચે કરવા માટે આ ટ્રસ્ટ તૈયાર છે. અને એને માટે ભરમાં અમારા ડૉક્ટર વર્મા સાહેબ છે, ટ્રસ્ટી છે અને એક સિનિયર ડૉક્ટર છે, એટલે એ પણ અત્યારે રાજકોટ છે અને એના દર્દીઓને સારી રીતે સારવાર મળે અને એમાંથી આ બચી જાય એના માટેના એ પ્રયત્નશીલ છે. હાલમાં 5 જણાનું તો ઇમ્પ્રુવમેન્ટ છે, બાકીના જે 3 છે એમાં કટોકટી ભરેલી સ્થિતિ છે, પણ એને બચાવવા માટેના પ્રયત્નો ચાલે છે. ના પણ એ લોકોને પણ ક્યાંય ધ્યાન ઉપર આવ્યું નથી કે આના કારણે ઇન્સ્પેક્શન થયું છે. એ તો તપાસનો વિષય છે, પણ હજી સુધી કંઈ આવ્યું નથી. અમારા તરફથી પણ અમે તપાસ કરી રહ્યા છીએ કે ભાઈ કઈ ક્ષતિ રહી કે જેના કારણે આવું થયું. ત્યાર આ ઓપરેશન થઈ ગયા પછી બીજી 2 દિવસ અમે ઓપરેશન કર્યા. એકમાં એક દિવસમાં 65 ઓપરેશન કર્યા, બીજે દિવસે 67 ઓપરેશન કર્યા. એમાં પણ કાંઈ કોઈ જગ્યાએ આવું બન્યું નથી. એટલે આ સઘન તપાસનો વિષય છે અને એ જે તપાસ દ્વારા એમાં કંઈ ફેરફાર કરવાનું જણાશે તો આ ટ્રસ્ટ એમાં ફેરફાર કરીને હવે પછીના દર્દીઓને પણ આવી કંઈક મુશ્કેલી ન પડે એને માટે સઘન સારવાર આપવા માટેની તૈયારી છે.